दर्शक मित्रों मंत्रविनी से विशेष रजूआत हेलो डॉक्टर में आप सबनु स्वागत छे। हूँ छु आपनी साथे बंसरी शाह। दर्शक मित्रों कोरोना नो सेकंड वेव चाली रह्यो छे, आपणने जे माहिती मळे छे अने आपणे तेने फॉलो करीए छे ने आपणो जीव बचावीए छे, आपणे पण नानी नानी वस्तुओनुं ध्यान राखीने केवी रीते आपणे हेल्थमां रिकवरी जल्दी मेळवी शकीए अने केवी रीते आपणो अने बीजानो जीव बचावी शकीए ए विषे अमे तमने माहिती आपता होईए छे। तो चालो शुरू करीए आपणो कार्यक्रम हेलो डॉक्टर। तो दर्शक मित्रों सोमवार थी लईने शनिवार रोजे रोज एक एक्सपर्ट डॉक्टर आपणी साथे जोड़ाता होय छे ने कोरोनामां केवी रीते आपणे सर्वाइव करवुं ते विषे आपणने खूब ज इम्पोर्टंट माहिती आपता होय छे। अने आजे आपणी साथे आपणा कार्यक्रममां जोड़ाया छे डॉक्टर गौतम दवे, एमडी फिजिशियन, जे राजकोट थी लाइव छे आपणी साथे। डॉक्टर आपनुं स्वागत छे। थैंक यू। नमस्ते। नमस्ते जी डॉक्टर। कोरोना नो सेकंड वेव चाली रह्यो छे, लक्षणों तो लोको हवे समझवा लाग्या छे कि लक्षणों देखाय तो ए जागरूकता तो आवी गई छे कि हवे टेस्ट करावो जोईए, परंतु टेस्ट कर्या पछी एकवार पॉजिटिव आवे छे पछी केवा प्रकारना रिपोर्टो केटला દિવસે કરાવવા અનિવાર્ય હોય છે? ટેસ્ટ કરાવ્યા પછી પોઝિટિવ આવે તો તરત જ ઇમિડિયેટલી આઇસોલેશન માં જવું જોઈએ। टोटल होम क्वारंटाइन, मेजोरिटी 85% टू 90% केसेस तो घरे बेसी ने साजा थई जाय, पण घरे होम क्वारंटाइन माटे पोतानो एक स्पेशल रूम होवो जोईए, साथे अटैच बाथरूम होवो जोईए, एक ज रूम नी अंदर पोते सेक्लूडेड थवुं जोईए, फेमिली मेम्बर्स साथे मळवुं न जोईए, जमवानुं ने बधुं पोते रूम मां ज करवुं जोईए, 14 दिवस आइसोलेशन नो पीरियड होवो जोईए। ए दरमियान એના ડોક્ટર સાથે કનેક્ટેડ એના બ્લડ રિપોર્ટ થી અને રોજે રોજના SpO2 ને ટેમ્પરેચર ચાર્ટ સવારે 8 વાગે, બપોરે 12 વાગે, સાંજે 4 વાગે, રાત્રે 8 વાગે એવો એક ચાર્ટ એના ડોક્ટરને વોટ્સઅપ થી મોકલી દેવાનો, દર 3 દિવસે બ્લડ રિપોર્ટ કરાવવાનો, બ્લડ રિપોર્ટમાં CBC એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, CRP, ડી ડાઈમર, SGOT અને ડાયાબિટીસ હોય તો બ્લડ શુગર, આટલી વસ્તુઓ દર 4 દિવસે કરાવવી જોઈએ। આ ડેટા ઉપરથી તમારા ડોક્ટર નિર્ણય લઈ શકે કે વાયરસનું બિહેવિયર તમારા શરીરમાં કેવી રીતનું થાય છે, કે તમે વેધર ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરો છો કે નથી કરતા, તમારા SpO2 ઉપરથી નક્કી કરે કે તમને કઈ ઓક્સિજનની જરૂરત છે, તમને હોસ્પિટલાઇઝ કરવા જોશે કે નહીં કરવા જોઈએ, સંપૂર્ણ આરામ લેવાનો, પૌષ્ટિક ખોરાક લેવાનો, રાઈટ? જી જી ડોક્ટર, આ સાથે બીજી વાત એ છે કે ટેમ્પરેચર તો માપવામાં આવે છે, આમ કહેવાય છે કે 98.3 કે 98.5 થી ઉપર હોય તો ટેમ્પરેચર ગરમ, પરંતુ ઘણા લોકોને નોર્મલ બોડી ટેમ્પરેચર પણ 99 રહેતું હોય છે, તો શું આ વાત નોર્મલ ગણી શકાય? ના, 99 બોડી ટેમ્પરેચર નોર્મલ નથી, એનો મતલબ એમ છે કે અંદર શરીરમાં કંઈક ને કંઈક પ્રોસેસ ચાલે છે। યુઝ્યુઅલી આ વાયરસની બિહેવિયર એવી છે કે એકાદ અઠવાડિયા માટે લો ગ્રેડ ફીવર ચાલુ રહેતો હોય છે, એને આપણે પેરાસિટેમોલથી જ કંટ્રોલમાં રાખી શકીએ, પેરાસિટેમોલ સિવાય બીજી કઈ ગોળી એના માટે લેવાની ન હોય, બરાબર? અને એનેથી આપણે કંટ્રોલમાં રાખીએ, ટેમ્પરેચર ચાર્ટ એક મેઇન્ટેન કરીએ, 98.4 98.6 એ જ નોર્મલ કહેવાય। જી ડોક્ટર, ઘણીવાર આમ એવું કહેવાય છે કે તમને વાયરસનો લોડ કે જાણવું હોય અથવા ફેફસાનું ઇન્ફેક્શન જાણવું હોય તો HRCT કરાવવામાં આવે છે, HRCT કેટલા દિવસે કરાવવું જોઈએ? એટલે વાયરસનો લોડ HRCT થી તો ખબર પડી શકે, પણ HRCT થોડી રફ મેથડ છે, એના કરતા RT-PCR માં કરાવીએ, RT-PCR માં એક CT વેલ્યુ આવે, CT વેલ્યુ જેટલી વધારે, જો 25 થી વધારે હોય તો માઇલ્ડ ઇન્ફેક્શન કહેવાય, 20 થી 25 વચ્ચે હોય તો મોડરેટ ઇન્ફેક્શન કહેવાય, અને એનાથી ઓછી હોય તો એ થોડી સિવિયરિટી કહેવાય, મોડરેટલી સિવિયર કહેવાય। આ CT વેલ્યુ એટલે શું? કોઈ પણ વાયરસ, આ મશીન છે એ વાયરસને ગોતી કાઢે અને મશીન એની કોપીઝ બનાવવા માંડે, કેટલા ટાઈમમાં કોપી બનાવી, માનો કે 30 મિનિટમાં કોપી બનાવી, ધેટ મીન્સ કે વાયરસનો લોડ ઓછો છે, જો જેટલો વધારે ટાઈમ લગાડ્યો એટલું વધારે ઓછો છે, અને
સીટી સ્કેનમાં આનાથી ઊંધું છે. સીટી સ્કેનની અંદર જેટલો વધારે સ્કોર છે સીટી સ્કોર, એનો મતલબ કે ફેફસું વધારે ઇન્વોલ્વ થયેલું છે. પણ એ ફેફસું ઇન્વોલ્વ થયું હોય તો જ સીટી સ્કેનની અંદર કાંઈ પણ વસ્તુ પોઝિટિવ કે નેગેટિવ આવે સીટી સ્કોર ઉપરથી, કોરેડ સ્કોર ઉપરથી. જી ડોક્ટર, આમ તો સીટી સ્કેન માટે એવું પણ કહેવાતું હોય છે કે એના જે રેડિયેશન છે તે ખૂબ જ ગંભીર હોય છે ને, તે આપણને ડેમેજ કરી શકે છે આપણા સેલ્સને, એ વાત વિશે સમજાવશો. એ વાત સાચી, પણ આપણે સીટી સ્કેન કંઈ બહુ ફ્રિકવન્ટલી નથી કરાવવાનું હોતું, એક જ વખત નિદાન માટે કરાવવાનું હોય છે. એટલે એનાથી આપણને ડેમેજ જે કંઈ થાય એ એટલું બધું આપણને ચિંતાજનક ન હોય. અને એ એટલું રેડિયેશન તો આપણે લઈ શકીએ, પણ ખાસ કરીને કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય કે એ ટાઈપનું હોય એને સીટી સ્કેન આપણે એડવાઇઝ ન કરતા હોય. જી બિલકુલ ડોક્ટર, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા જી. જી આપનું નામ? હેલો હેલો હેલો. જી આપનું ટીવી નો વોલ્યુમ બંધ કરી દો સૌથી પહેલા તો. હા બંધ કરી દીધું છે. જી જણાવો આપનો પ્રશ્ન. સાહેબ મેં ત્રણે રસી લીધી. એક વાર ફરી જણાવશો, આપનો અવાજ નથી આવી રહ્યો સરખી રીતે. અરે એમને નથી કહેતો. હેલો. જી જી. વિતરણે બે ત્રણ રસી લીધી. અને અઠી આવી ચારે મને પોઝિટિવ થોડી અસર હતી. જી. અને અગિયાર પાંચે છે ને, એટલે મારો નેગેટિવ રિપોર્ટ આવ્યો, તો મારે બીજી રસી નેક્સ્ટ ટાઈમ ક્યારે લેવી? જી પહેલો તો કોઈ દિવસ એક્ઝિટ ટેસ્ટ કરાવવાની ન હોય. આઈસીએમઆર કે WHO કોઈ રેકમેન્ડ નથી કરતું કે જ્યારે તમારો ટ્રીટમેન્ટનો પીરિયડ પૂરો થાય ત્યારે તમે ફરીથી RT-PCR કરાવવું જરૂરી નથી. ધારો કે તમારા નાકની અંદર ડેડ વાયરસ પાર્ટિકલ પડ્યું હોય કે જે તમને કંઈ કરતું ન હોય, જે તો મરેલું વાયરસ છે, એને મશીન તો પોઝિટિવ જ ગણશે. એટલે કોઈ દિવસ એક્ઝિટ ટેસ્ટ રેકમેન્ડેડ નથી. એ આપણી ખોટો ખ્યાલ છે કે મેં ફરીથી RT-PCR કરાવ્યો અને એ નેગેટિવ આવ્યો એટલે હવે હું સાજો થઈ ગયો. યુઝ્યુઅલી 10 દિવસ પછી 11 દિવસ પછી વાયરસ લોડ રહેતો નથી હોતો. એક વાત એ થઈ ગઈ. હવે બીજી વાત એ કે વેક્સિનેશન એકવાર તમને કોરોના થયું પછી 6-8 અઠવાડિયા પછી વેક્સિનેશન લઈ શકાય. બિલકુલ. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. જી આપનું નામ? કમલભાઈ કેસરિયા બોલું છું. જી કમલભાઈ જણાવો. મારો પ્રશ્ન ડોક્ટર સાહેબ ને છે. મારો બાબો 24 વર્ષનો છે અને એને 3-6 PD છે, તો વેક્સિન નો ડોઝ લઈ શકાય કે કેમ? હા, G6PD ને વેક્સિન ને કઈ લાગતું વળગતું નથી. G6PD હોય તો પણ વેક્સિન નો ડોઝ લઈ શકાય. એક ખાલી એટલું બહુ ધ્યાન રાખવું જોઈએ કે કોરોના ઇલનેસ દરમિયાન ધારો કે તાવ આવે કે કંઈ પણ હોય તો પેરાસિટામોલ સિવાયની કોઈ પણ પેઇન કિલર ડ્રગ ન લઈ શકાય. કારણ કે પેરાસિટામોલ સિવાયની કોઈ પણ પેઇન કિલર લ્યો તો એ શક્ય છે કે કિડની ફેઇલ કરી દે. એટલા માટે પેરાસિટામોલ જ લેવાય જો પેલું હોય તો. બાકી G6PD ને એને કંઈ લાગતું ઓળખતું. જી બિલકુલ. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી વેક્સિન નો ડોઝ લીધો છે અને બીજો ડોઝ મારે એના હાથ ઉપર લેવાનો કે બીજા હાથ ઉપર લેવાનો હોય? તમે કયું વેક્સિન લીધું છે એની ઉપર આધાર રાખે. તમે કોવેક્સિન લીધું હોય તો 4 અઠવાડિયા પછી લેવાનું, અને કોવિશિલ્ડ લીધું હોય તો 6-8 અઠવાડિયા વચ્ચે લેવાનું. જી બિલકુલ. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. સર. હેલો. હેલો. જી. મહેન્દ્ર હરિયાણી બોલું છું ખાંભાથી. જી મહેન્દ્રભાઈ જણાવો.
એ કોરોના નું વેક્સિન લીધા પછી એટેક નો ભય રહે છે ખરો? કોરોના નું વેક્સિન લીધા પછી એટેક નો ભય રહે છે ખરો? એટેક નો ભય રહે છે ખરો? વેક્સિન ના કયો એટેક? કયો એટેક? શું આપ હાર્ટ એટેક ની વાત કરી રહ્યા છો? હાર્ટ એટેક ની વાત કરો છો? હા ના, કોરોના ના વેક્સિન ને હાર્ટ એટેક ને કે લકવાના એટેક ને કઈ સંબંધ નથી. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. જી. હેલો મેમ. જી જણાવો. હા, એક્ચ્યુઅલી મારો કોરોના થયો તો ત્યાર પછી એડમિટ કર્યા, 15 દિવસ થઈ ગયા અને પછી ઘરે લાયા. મારા પપ્પા ને કોરોના માટે એડમિટ કર્યા હતા, 12 દિવસ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, ઘરે લઈ આયા. ત્યાર પછી ઓક્સિજન લેવલ તો ઓકે રહે છે, પણ બીપી અમુક ટાઈમ 40 પર જતું રહે, 50 પર જતું રહે, એવું થાય છે દિવસમાં. તમે જો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ થી માપતા હશો તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ સાચા ન હોય, ખોટા હોય. એની એની જે ફૂટપ્રિન્ટ હોય એ બહુ પાતળી હોય, ખાલી ટાંચણીના હેડ જેવડી જ હોય. એટલે તમારો હાથ જરાક હલી જાય તો રીડિંગ ના વેરિએશન આવી જાય. એટલે કોઈ ડોક્ટર આગળ મર્ક્યુરી ના ઇન્સ્ટ્રુમેન્ટ આગળ મપાવો તો જ ખ્યાલ આવે કે વેધર બીપીમાં ફ્લક્ચ્યુએટ થાય છે કે નથી થતું. યુઝ્યુઅલી આવું કઈ બીપી ની અંદર ફ્લક્ચ્યુએશન ન આવે. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો. હા, હું સંજય શર્મા બોલું છું. જી સંજયભાઈ જણાવો. હેલો, આપણે કોરોના થઈ ગયો તો ગયા વર્ષે. હેલો. જી જણાવો. હા બોલો બોલો. હા, ગયા વર્ષે કોરોના થઈ ગયો અને અત્યારે સારું છે, પણ થોડો શરીરમાં થાક રહે છે, તો શું કરું? હા, કોઈ પણ વિટામિન ની ગોળી લઈ શકો. થાક ઘણી વખત ગયા વર્ષે કોરોના થયું એની અસર અત્યાર સુધી એટલી બધી લાંબી ચાલતી હોય એવું યુઝ્યુઅલી ઓછું બને, પણ છતાં પણ તમે વિટામિનની ગોળી કાંઈ પણ લઈ શકો અને નોર્મલ ડાયટ લેવાનું. જી બિલકુલ. અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. જી. હેલો. જી, આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી આપનો પ્રશ્ન જણાવો. હેલો. હવે ધીરો રાખો, ટીવી ઓછું કરવાનું કીએ. હેલો. આપનો પ્રશ્ન જણાવો, ઝડપ રાખશો થોડી. એ હેલો, અમને કોરોના થયો તો પછી વેક્સિન નો કેટલા ટાઈમ પછી લેવાય? એક પેલો ડોઝ. કોરોના કોરોના થયા પછી યુઝ 2 મહિના જવા દેવા જોઈએ. કોરોના થઈ ગયા પછી 2 મહિના પછી વેક્સિન લઈ શકાય. જી બિલકુલ. અને એક કોલર છે આપણી સાથે. હેલો. હા જી. જી, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. 16 થી વિષ્ણુ પટેલ બોલું છું. જી. મારી ઉંમર 52 વર્ષ છે. મેં એક કોવેક્સિન નો ડોઝ લઈ લીધો છે અને પછી મને કોરોના થયો છે. અત્યારે નેગેટિવ રિપોર્ટ છે, તો મારે બીજો ડોઝ ક્યારે લેવો? યુઝ્યુઅલી કોવેક્સિન થયા પછી તમને કેટલા ટાઈમે કોરોના થયો? 20 દિવસ પછી. 20 દિવસ પછી કોવેક્સિન લીધા પછી 20 દિવસ પછી થયો કોરોના અને તમે પાછા 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા. એટલે એ 14 દિવસ થી એક મહિનો ગણવાનો. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી. હા, વેક્સિન નો ફર્સ્ટ ડોઝ જે લઈ લીધો છે, સેકન્ડ ડોઝ જે લેવાનો છે, તે સેકન્ડ ડોઝ એના એ હાથ ઉપર લેવાનો કે સેકન્ડ બીજા હાથ ઉપર લેવાનો ડોઝ? ગમે તે હાથ ઉપર લઈ શકો, એવું કઈ ના હોય. જી. જી ડોક્ટર, આમ તો કોરોના થાય ત્યારે એના સિમ્ટમ્સમાં જેમ કે સ્મેલ જતી રહે છે કે ડાયરિયા થઈ જાય છે, તો એવું પણ વાતો સાંભળવા મળતી હોય છે કે તમને એવું જો થઈ રહ્યું છે કે સ્મેલ જતી રહી છે તો ડાયરિયા થાય છે, તો તમારું બોડી રિકવરી પર છે, આ વાત સાચી ગણી શકાય?
હા, સ્મેલ ને એ જતું રહે છે યુઝ્યુઅલી ન્યુરોલોજિકલ ઇન્ફેક્શન ને કારણે. એટલે નાકની અંદર વાયરલ લોડ વધારે હોય તો સ્મેલ અથવા તો ટેસ્ટ જતા રહે, એટલે એ વાયરલ ઇન્ફેક્શન ને કારણે જતા રહે છે. અને થોડા દિવસની અંદર અથવા તો એકાદ અઠવાડિયામાં એ વન કેન ગેટ ઇટ બેક. અને ત્યાં સુધી તમે વિટામિન્સ, પછી પેલું બીટાડીન ગાર્ગલ, બીટાડીન ઇનહેલેશન, બીટાડીન ની આપણે જે નાશ લેતા હોઈએ એ સામાન્ય નહીં, પણ બીટાડીન નાખેલો નાશ લઈએ તો બધો વાયરલ લોડ ખતમ થઈ જાય અને તો આપણે એમાંથી તરત રિકવર થઈ શકીએ. જી બિલકુલ ડોક્ટર, આમ તો કોરોનાની રસી અત્યારે આપવામાં આવે છે, કહેવાય છે કે બે ડોઝ લેવા જોઈએ, પરંતુ આ બંને ડોઝ લઈ લીધા પછી એની અસર કેટલા સમય સુધી ગણી શકાય? અત્યારે એઝ ઓફ નાઉ લિટરેચર એમ કહે છે કે 6-9 મહિના સુધી એની ઇફેક્ટ હોય છે, પણ હજી ડેટા ઓનગોઈંગ છે, એટલે હજી બધો ડેટા સ્ટડી કરીએ છીએ કે વેધર આના પછી પણ એક બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે કે નથી. જી બિલકુલ, એવું પણ કહેવાય છે કે કોરોનાનો જે વાયરસ છે તે હવામાં પણ ઘણો સમય રહી શકે છે, તો શું હવામાંથી કોરોનાનો વાયરસ, એની ચેપ લાગવાની શક્યતા કેટલી રહે છે અને હવામાં તે કેટલા દિવસ સુધી રહી શકતો હોય છે? કોરોનાનો વાયરસ હવાથી ફેલાતું નથી, પણ કોઈ ઉધરસ ખાય તો એ ઉધરસના જે ફોમાઇટ્સ હોય એ ફોમાઇટ્સની અંદર વાયરસ હોય અને એની હવાની થ્રુ ટ્રાવેલ કરે. એટલે એ કેટલું ટ્રાવેલ કરે, 3 મીટર, 6 મીટર, 9 મીટર, એનાથી વધારે ટ્રાવેલ ના કરે. જી બિલકુલ, એટલે એરબોર્ન ઇન્ફેક્શન નથી પણ એ કોન્ટેજિયન છે. એટલે એકબીજાના કોન્ટેક્ટમાં આવીએ અને ક્લોઝ કોન્ટેક્ટમાં આવીએ, કોઈ ઉધરસ ખાતું હોય અને આડો હાથ ન રાખે, માસ્ક ન રાખે, માસ્ક પહેર્યા વગર ઉધરસ ખાય તો એ બધાને ચેપ ફેલાવી શકે. જી બિલકુલ, પરંતુ જો કોઈ વ્યક્તિ હવામાં ઉધરસ ખાઈને ગયું હોય અને એના થોડાક સમય પછી બીજી કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો એ ચેપ એને લાગી શકે? રાઈટ, એટલે તમે એની એટલાની વિસિનિટીમાં, 3 મીટર, 6 મીટર, 9 મીટરની વિસિનિટીમાં આવ્યા હો તો તમને ઇન્ફેક્શન થઈ શકે. બિલકુલ, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી. અરે મેડમ, મારી વાઈફને કોરોના થયો છે, મટી ગયો, પણ એના વાળ હવે બહુ ખરે છે, તો એ શું એના લીધે ઇફેક્ટ થતી હોય છે, શું કોરોના થઈ છે, અને કોઈ દવા બવા હોય છે? ના, કોરોના ને એને વાળ ખરવાનું કઈ સંબંધ નથી. કોઈ પણ ઇલનેસ હોય, કોઈ પણ બીમારી હોય તો વાળની ગ્રોથ નો કીટોજેનિક ફેઝ એ તરત જ એગ્રેવેટ થતો હોય, જેના કારણે વાળ ખરે. કોઈ સારા વિટામિન્સ લેતા હોય તમને એક તો ગયા વર્ષે કોરોના થયો, પાછો આ વર્ષે કોરોના થયો, દેટ મીન્સ કે તમારું કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર નથી. તમે એમ સમજો છો કે એકવાર કોરોના થઈ ગયો એટલે બીજી વાર નહીં થાય, અથવા તમે એમ સમજો છો કે એ વેક્સિન લઈ લીધું એટલે હવે કોરોના નહીં થાય, એવું ના હોય. કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર આપણે રાખીએ તો આટલો બીમારીનો ફેલાવો ન થાય. આ જે છાતીમાં દુખે છે મોસ્ટ પ્રોબેબલી મસ્ક્યુલર છે, એટલે જોઈ જુઓ સામાન્ય પેરાસિટેમોલ થી મટી જાય છે કે નહીં. ન વટી જતું હોય તો તમારા કોઈ ફિઝિશિયન ને બતાડી દો. જી બિલકુલ, અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો જી, આપનું નામ ને પ્રશ્ન જણાવશો? સુનિલભાઈ. જી જણાવો. આપણે જીટીપીડી હોય તો કોરોના ને રસી લેવાય કે નહીં? કોણે કોરોના નું વેક્સિન લેવાય કે નહીં? આપનો અવાજ સરખો નથી આવી રહ્યો, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જે 6PD હોય તો કોરોના ના રસી લેવાય કે નહીં? હું નથી સમજતો આપનો પ્રશ્ન, ફરી એકવાર સ્પષ્ટ રીતે જણાવશો? જે 6PD હોય,
જી6 પીડી અચ્છા અચ્છા તો જી6 પીડી ને કોરોના ને હા જી6 પીડી ને કોરોના ને કઈ સંબંધ નથી. આગળ જ મેં એક પ્રશ્નમાં કહી દીધું છે કે જેને પણ જી6 પીડી હોય કે થેલેસેમિયા હોય કે કઈ પણ હોય એ લઈ શકે. જી અન્ય એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો 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 જી જણાવો. મારી ક્વેશ્ચન હા હેલો જી જી પ્રશ્ન જણાવશો આપનો. અચ્છા હમણાં આપણે હું તમારું લાઈવ જોઈ રહ્યો છું એમાં જે ઉધરસ ખાધા પછી જે ડ્રોપલેટ્સ કેટલી વાર હવામાં રહી શકે છે. હેલો આપણે ઉધરસ ખાઈએ ત્યારે આપણું થૂક ઉડે એ થૂક ની ડેન્સિટી પ્રમાણે ધ્યાન રાખે. બહુ લાઇટ હોય તો એ મેક્સિમમ 9 મીટર સુધી જાય અને એ 5-10 મિનિટ થી વધારે હવામાં ના રહી શકે. જી અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો મેડમ જી હું મારી એક 12th ક્લાસ છે અને મને ચેસ્ટ પેઇન કન્ટિન્યુ રહે છે. મને સેકન્ડ ટાઈમ પણ કોરોના થઈ લાસ્ટ યર પણ થયો હતો અને સેકન્ડ ટાઈમ થયો. ચેસ્ટ પેઇન કન્ટિન્યુઅસ રહે છે એને ને કોરોના ને બહુ સંબંધ નથી. છતાં પણ ચેસ્ટ પેઇન નું કારણ જાણવા માટે તમારા ફિઝિશિયન આગળ જઈને એકવાર કાર્ડિયોગ્રામ કઢાવી લેવા. જી ડોક્ટર, જ્યારે કોરોનાનો ફર્સ્ટ વેવ આવ્યો હતો ત્યારે એવું કહેવાતું હતું કે બાળકો અને વૃદ્ધોએ સાચવવું જોઈએ, પરંતુ હાલની સિચ્યુએશન જોતા એવું થાય છે કે 30 કે 45 વર્ષની અંદરના લોકો છે તેઓમાં વધારે અફેક્ટ થઈ રહી છે, તે લોકોને જીવનું જોખમ ભર્યું છે. એવું શા કારણે થઈ રહ્યું છે? બેઝિકલી બધી એજ ગ્રુપે જાળવવું જોઈએ. પહેલા એવું માનવામાં આવતું કે ચિલ્ડ્રન બાળકોને વધારે સારી ઇમ્યુનિટી હોય છે અને એને બહુ વાંધો ન આવે, પણ બાળકોને પણ અસર થાય છે, બાળકોના પણ મૃત્યુ થાય છે. એટલે કોઈ પણ કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર જાળવવું જોઈએ. કોઈ એવું એજ ગ્રુપ નથી કે આ એજ ગ્રુપે ધ્યાન રાખવાનું ને આ એજ ગ્રુપે નહીં ધ્યાન રાખવાનું. વૃદ્ધ માણસો હોય છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, ઘણા બધા સાજા થઈ જતા હોય અને ઘણા સાવ એની સિવિયરિટી વધારે હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય તો એના જીવ ઉપર જોખમ ઊભું થઈ જતું હોય. એટલે કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર રાખવી બહુ જરૂરી છે. સરકાર આપણા ઘરે ઘરે આવીને કહેવાની નથી કે આવી રીતે માસ્ક બાંધો અને આવી રીતે આમ કરો. આપણને દર વખતે દૂરદર્શનના ને બધા પ્રોગ્રામમાં બધું કહેવામાં આવે જ છે, છતાંય આપણે એમ માનીએ કે ના હવે મને તો કઈ નહીં થાય અને બેદરકારી રાખીએ તો પછી આપણને 100% કોરોના થાય. જી બિલકુલ ડોક્ટર, આમ તો એવું કહેવાય છે કે તમને કોરોના કેવું થયું હોય તો તમારે શરદી થઈ હોય કે સિમ્પટમ્સ દેખાતા હોય તમારે નાસ લેવો જોઈએ રેગ્યુલરલી, પરંતુ એક એવી પણ કહેવામાં આવે છે ઘણા ડોક્ટરો દ્વારા કે નાસ લેવાથી તમે કોરોનાનો વાયરસ તમારા નાકમાં હોય છે અને નાસ લેવાથી માર્ગ ખુલી જાય છે અને તે ફરી અંદર પ્રવેશી જાય છે, તો આ વાત સાચી? ના, એ નાસ તમે શેનો લે છો એની ઉપર આધાર રાખે. નાસ તમે બીટાડીન નો લ્યો તો બીટાડીન છે એ પોવિડોન આયોડીન છે. પોવિડોન આયોડીન એક વસ્તુ એવી છે કે જેનાથી વાયરસ મરી જાય. એટલે પોવિડોન આયોડીન નો નાસ લો તો એનાથી વાયરસે મરી જાય અને ફંગસે મરી જાય. આજકાલ મ્યુકોરમાઇકોસિસ થાય છે એ મ્યુકોરમાઇકોસિસ ની ફંગસ પણ પોવિડોન આયોડીન ના નાસ થી મરી જાય. એટલે પ્રોપર નાસ, ખાલી સાદો એમ કે વિક્સ નાખીને કે સાદા પાણીનો નાસ લો તો એની એનાથી કઈ હેલ્પ નથી થતી. આપણે જે નાસ લઈએ છીએ શેના માટે લઈએ છીએ, એ આ જે આપણો જે વાયરસ લોડ છે એને ઓછો કરવા માટે, વાયરસને મારી નાખવા માટે. એટલે વાયરસને મારી નાખવું હોય તો પ્રોપર દવા એની નાખીને એનો નાસ થવાનો. જી બિલકુલ ડોક્ટર, આમ તો કોરોના જેને થાય તો કોરોના પછી કે કોરોના દરમિયાન ન્યુમોનિયાનું જોખમ બહુ વધી જાય છે, તો ન્યુમોનિયા અને કોરોનાને શું સંબંધ ગણી શકાય? કોરોના એ જંતુનું નામ છે, કોરોના એ વાયરસનું નામ છે અને ઈ જે અસર કરે છે ફેફસામાં એ વાયરલ ન્યુમોનિયા છે, એક જાતનો ન્યુમોનિયા છે. એટલે એ જે દર્દ કરે છે એ વાયરલ ન્યુમોનિયા છે. ફેફસા ઉપર વાયરલ ન્યુમોનિયા થાય
હૃદય ઉપર માયોકાર્ડાઇટિસ થાય, જ્ઞાનતંતુ ઉપર ન્યુરોપથી થાય, એવી રીતે જે ઓર્ગનને એ એફેક્ટ કરે એ ઓર્ગનના જુદા જુદા લક્ષણો જોવા મળે. માનો કે કોકને કોકને કોરોના થયો હોય તો શરદી ઉધરસ ન થયા હોય, ખાલી ઝાડા થયા હોય, તો એ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થી પ્રેઝન્ટ કરે. એટલે કોરોનાના ઘણા બધા પ્રેઝન્ટેશન છે. એટલે એ પ્રેઝન્ટેશનને આપણે હંમેશા ડાઉટ કરવો પડે કે ભાઈ આ કોરોના નથી ને, કારણ કે અત્યારે પાન્ડેમિક ચાલે છે, એટલે વારે વારે ચેક કરાવવું જરૂરી છે. જી બિલકુલ ડોક્ટર, આપ આપણા કાર્યક્રમમાં જોડાયા અને આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ જે કોરોનાની મહામારી છે તેને હરાવી હોય, તેના પર કાબુ મેળવવો હોય તો તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે અને માસ્ક તો અવશ્ય પહેરવો પડશે. અને હા, આપણે હમણાં વાત કરી તે પ્રમાણે કે કોરોનાના જે પાર્ટિકલ્સ હોય છે તે 3-4 મીટર ફેલાઈ શકે છે, જેથી તમારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ એટલું જ જરૂરી હોય છે. અને હા, સ્વચ્છતાનું તો ખાસ ધ્યાન રાખવાનું છે અને વેક્સિનેશન પણ તમારે રેગ્યુલર લેવાની છે. બસ આજ વાત સાથે રજા લઉં છું, કાલે ફરી મળીશ અન્ય એક આવા જ એક્સપર્ટ ડોક્ટરની સાથે. મને રજા આપશો અને મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડે પડની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.